ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. નારદજી નારાયણ પાસે પોતાના વિજયની કથા, કામ વિજયની કથા બહુ જ ચડાવી ધડાવીને કહીને આગળ વધ્યા. નારદજી ત્યાંથી પાછા ફર્યા. પ્રભુએ માયા રચી. રસ્તામાં નારદજીએ એક સુંદર નગરી જોઈ. નારદજીને નગરમાં આવ્યા. નગરના રાજાનું નામ શીલનિધિ છે. તેને કન્યા છે નામ વિશ્વમોહિની. કુંવરીમાં નામ પ્રમાણે ગુણ છે. આ વિશ્વમોહિની માટે રાજાએ સ્વયંવર રચ્યો છે. નારદજી રાજાના દરબારમાં આવ્યા. રાજાએ સ્વાગત કર્યું. નારદજીને પૂછ્યું, મારી પુત્રીને કેવો વર મળશે? બોલાવો તમારી પુત્રીને. વિશ્વમોહિની ત્યાં આવી. નારદજીએ હાથની રેખાઓ જોઈ કહ્યું, જેને આ વિશ્વમોહિની મળશે તે અમર બની જશે. યુદ્ધમાં તેની હાર નહીં થાય. નારદજી ત્યાંથી નીકળ્યા, પણ મન પેલી વિશ્વમોહિનીમાં રહી ગયું. આ મને મળે તો બે લાભ થાય. અતિ સુંદર કન્યા મળે અને હું અમર પણ થઈ જાઉં. કામ જ્યારે મનમાં પ્રવેશ કરે છે ને ત્યારે વિવેકને એ પહેલાં ધક્કો મારે છે. આ કન્યા મને કેમ મળે? જો હું અતિ સુંદર બની જાઉં તો વિશ્વમોહિની મને મળે. ચાલ ભગવાન પાસે જઈને તેની સુંદરતા માગી લઉં. નારદજી આવ્યા વિષ્ણુ ભગવાન પાસે. પ્રભુએ પૂછ્યું, કેમ નારદજી જલ્દી પાછા આવ્યા છો? નારદજીએ વાત કહેવા માંડી, મહારાજ આજે તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવા છે. પ્રભુએ કહ્યું, એ વાત રહેવા દે, હું બહુ દુઃખી થઈશ. પણ નારદજી માને છે ને, તેનું મન હતું વિશ્વમોહિનીમાં. છેવટે પ્રભુએ કહ્યું, તમારું હિત થાય તેમ હું કરીશ. રોગી કુપથ્ય માગે તો સારો વૈદ્ય તેને તે આપશે? નહીં આપે. ભગવાનની મર્મવાણી નારદજી સમજી શક્યા નહીં. હરખાતા હરખાતા આવ્યા સ્વયંવર મંડપમાં. વિશ્વમોહિની વરમાળા લઈ નીકળી. નારદજીને જોઈને વિશ્વમોહિની હસવા લાગી. આ બંદર અહીં ક્યાંથી આવ્યો? તે આગળ ચાલી. મંડપમાં નારાયણ પણ પધારેલા. વિશ્વમોહિનીએ નારાયણના ગળામાં વરમાળા પહેરાવી દીધી. વિશ્વમોહિની સાથે નારાયણ ત્યાંથી નીકળ્યા. નારદજી ત્યાંથી ચાલ્યા. રુદ્રગણોએ નારદજીને ખૂબ મશ્કરી કરી. તમે કેમ હસો છો? તમારા તળાવમાં જઈને તમારું મોઢું જુઓ, પછી ખબર પડશે. નારદજીએ તળાવના પાણીમાં પોતાનું મોઢું જોયું. મારી આ મશ્કરી? એક તો મને જે મળવાની હતી તેને ઉઠાવી ગયા અને મારી આ દશા કરી? હું ભગવાનની ખબર લઈ નાખીશ. તેઓ શું સમજે છે? રસ્તામાં જ નારાયણ ભગવાન મળી ગયા. નારદજીએ પ્રભુને કહ્યું, તમારા ધંધા જ આવા છે. તમે કપટ કરો છો. સમુદ્ર મંથન વખતે દૈત્યોએ મહેનત કરવામાં શું બાકી રાખેલું? તેમને અમૃતને બદલે મદિરા પીવડાવી. શંકરજીને વિના વાંકે ઝેર પીવડાવ્યું અને લક્ષ્મીજીને તમે લઈ ગયા. આજે તમોએ મને પરણવા પણ ન દીધો. હું તમને શાપ આપું છું, તમે પણ નારી વિરહમાં અતિ દુઃખી થશો. નારદજીએ ત્રણ શાપ આપ્યા છે. એક, તમારે મનુષ્ય થવું પડશે. પત્નીના વિયોગમાં તમે દુઃખી થશો. મને માનર બનાવ્યો તો તેવા વાનરોની જ તમારે મદદ લેવી પડશે. પ્રભુએ હસતાં હસતાં શાપનો સ્વીકાર કર્યો. પછી તો નારદજીનો મોં ઉતરી ગયો. ખૂબ પસ્તાયા. પ્રભુ, મારો શાપ સત્ય ન થાય તેવું કરો. પ્રભુએ કહ્યું, નારદજી તમે ચિંતા ન કરો. આદર્શ મનુષ્ય ધર્મ બતાવવા મારે મનુષ્ય અવતાર લેવો જ હતો અને નારાયણજી રામજી તરીકે પ્રગટ થયા છે. દેવ મનુષ્ય બને છે કારણ કે મનુષ્ય દેવ બની શકે. કથામાં બીજું રહસ્ય પણ છે. વાંદરા બહુ કામી હોય છે. કામી પુરુષ વાનર જેવો બને છે, પશુ બને છે, કામ ભાન ભૂલાવે છે. નારદજીનું મોઢું એટલે તો પ્રભુએ વાનર જેવું બનાવ્યું હતું. દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યા ધર્મપત્ની છે, સુમિત્રા કૈકેયી ભોગ પત્નીઓ છે. છતાં કંઈ સંતતિ ન હતી. દશરથ વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું, તું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર, તારે ત્યાં ચાર પુત્રો થશે. યજ્ઞ કર્યો. અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા. કહ્યું, આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, આપને ત્યાં દિવ્ય બાળકો થશે.
વશિષ્ઠે આજ્ઞા કરી, કૌશલ્યા ધર્મપત્નીને પ્રસાદનો અડધો ભાગ આપજે, પછી જે પ્રસાદ રહે તેના બે ભાગ કરી કૈકેયી સુમિત્રાને આપજે. દશરથે અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, પછી જે પ્રસાદ રહ્યો તેના બે ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપ્યા છે. તુલસીદાસ મહારાજે માનસમાં કૈકેયીનો ખૂબ બચાવ કર્યો છે. એકનાથ મહારાજે તેને જન્મથી જ કર્કશા ચિતરી છે. કર્કશ વાણીથી પતિદેવનું અપમાન કરે તેને કૈકેયી કહેવાય. જે ક્રોધમાં કર્કશ વાણીથી પતિદેવનું દિલ દુભાવે તેને બહુ પાપ લાગે છે. કૈકેયીએ દશરથનું અપમાન કર્યું. મને શું બજારમાંથી વેચાતી લાવ્યા છો? મને છેલ્લો પ્રસાદ કેમ આપ્યો? આકાશમાં ફરતી સંભળી ત્યાં આવી, સંભળી પ્રસાદ ઉઠાવી ગઈ. અંજની દેવી તપશ્ચર્યા કરતા હતા ત્યાં સંભળી આવી, છાયા આપી અંજની માના હાથમાં પ્રસાદ આપ્યો. અંજની પ્રસાદ આરોગી ગયા છે, આથી તેને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. હનુમાનજી પહેલાં આવે છે, તે પછી કૈકેયીને પશ્ચાતાપ થયો. હું પ્રસાદ વગરની રહી. કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ આપ્યો, સુમિત્રાએ પણ થોડો ભાગ આપ્યો અને ત્રણે રાણી પ્રસાદ ગ્રહણ કરી શકી. હરિ ઓમ.